જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પુનરાવર્તનમાં થોડાક દાખલા શીખીશું. આપણે આ રીતના દાખલા પ્રકરણ 13માં ભણી ગયા છીએ, ગુણાકાર અને ભાગાકારની રીતોમાં. આજે આપણે બોર્ડ પર દાખલા જોઈશું. ગુણાકારમાં પહેલી રકમ આપેલી છે 73 × 58. આપણે સાદી રીતે તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરતા દાખલા, ગુણાકારના દાખલા ધોરણ 3 અને 4માં ભણી ગયા છીએ. આજે આપણે બોક્સવાળા, તમે બોર્ડ પર જોઈ જ શકો છો કે આપણે બોક્સ દોરેલા છે, આપણે બોક્સવાળા દાખલા શીખીશું. એટલે કે બોક્સની અંદર ગુણાકાર કરતા શીખીશું. બોક્સની અંદર ગુણાકાર કરવા માટે સૌથી પહેલાં આપણને જે રકમ આપેલી છે એના આપણે એકમ અને દશક છૂટા પાડવાના છે. 73ના એકમ દશક છૂટા પાડો તો 70 વત્તા 3 થશે. ત્યાર પછી આપણને આપેલા છે 58, તો આપણે 58ના એકમ અને દશક છૂટા પાડીશું તો થશે 50 વત્તા 8. હવે ઉપર જે રકમ છે એને લખીએ અહીંયા 70 અને 8. ત્યાર પછી 58 છે તો અહીંયા 50 70 અને 3 50 અને 8. હવે આ સંખ્યાઓનો ગુણાકાર કરીશું. હવે આ ગુણાકાર કરવા માટે આ પહેલી સંખ્યા અને આ પહેલી સંખ્યા આ બંને અહીંયા ક્રોસ થાય છે, તો આમાં આપણે 70 × 50 કરીશું. ત્યાર પછી અહીંયા 3 છે તો 3 × 50 કરીશું. હવે નીચેના ખાનામાં સંખ્યા લખીએ તો 70 × 8, ત્યાર પછી 3 × 8, 3 × 8. હવે આપણે આનો ગુણાકાર કરીશું. 7 × 5 = 35 એટલે 3500, પછી 5 × 3 = 15 એટલે કે 150, 7 × 8 = 56 એટલે કે 560, 3 × 8 = 24. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુણાકારના દાખલા ગણીએ છીએ ત્યારે ગુણાકાર કરીને ત્યારબાદ જે સંખ્યા હોય છે એનો આપણે સરવાળો કરીએ છીએ. તો અહીંયા પણ આપણે સરવાળો જ કરવાનો છે. કઈ રીતે? તો જોઈએ. અહીંયા લખીએ, આથી સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે 3500, એના પછી 560, સરવાળાની નિશાની 560 વત્તા 150, ફરી સરવાળાની નિશાની અને 24. આનો સરવાળો કરીએ, ભૂલ ના પડે એટલે શૂન્ય મૂકતા જઈએ. હવે જોઈશું આનો સરવાળો, 0 0 0 અને 4, તો અહીંયા લખાશે 4, પછી 0, 6, 6 ને 5 = 11, 12 = 13, 13નો તગડો, વધી પડી 1, 5 ને 1 = 6, 6 ને 5 = 11, 11 ને 1 = 12, 12નો બગડો, વધી પડી 1, 3 ને 1 = 4, 4234, તો 73 × 58 = 4234, 4234. ફરીથી એકવાર દાખલાને રિપીટ કરી લઈએ. 73 × 58, 73 આપેલા છે એના એકમ અને દશક છૂટા પાડીએ તો 70 વત્તા 3, 58 આપેલા છે એના એકમ દશક છૂટા પાડીએ તો 58 = 50 વત્તા 8. હવે પહેલી જે સંખ્યા છે એને આડી લખીએ એટલે 70 અને 3, ત્યારબાદ બીજી જે સંખ્યા છે 50 વત્તા 8 એને ઊભા લખીએ તો 50 અને 8. હવે પહેલી બંને સંખ્યાનો ગુણાકાર પહેલા ખાનામાં એટલે 70 આડા 50, ઊભા 70 અને આડા 50, 70 × 50, 7 × 5 = 35, 1 અને 2 = 0 એમનેમ એટલે કે 3500. ત્યારબાદ હવે જોઈએ બાજુનું ખાનું, ઊભામાં 3 એટલે અહીંયા 3 લખીશું, ગુણ્યા આડામાં 50 લખેલા છે તો અહીંયા 50, 3 × 50, 150, 3 × 5 = 15, 0 એમનેમ. હવે જોઈએ ત્યારબાદ નીચેની લાઇનમાં, ઉપર 70 આપેલા છે તો અહીંયા લખીશું 70 ×, અહીંયા 8 આપેલા છે તો લખીશું 8, 7 × 8 = 56, 0 એમનેમ. હવે ત્યારબાદ છેલ્લું ખાનું, 3 અને 8, તો 3 × 8, 3 × 8 = 24. હવે આપણે આનો સરવાળો કરીશું. સૌથી પહેલાં મોટી સંખ્યા 3500, ત્યારબાદ આ સંખ્યા આપેલી છે બાજુમાં પણ જે મોટી હોય એ જ લેવાની છે તો 560, પછી 150 અને છેલ્લે સૌથી નાની સંખ્યા એટલે કે 24. હવે આનો સરવાળો કરીએ, 0 0 0 અને 4 એટલે 4, પછી 0, 6, 6 ને 5 = 11, 12 અને 13, 13નો તગડો, વધી પડી 1, 5 ને 1 = 6, 6 ને 5 = 11, 11 ને 1 = 12, 12નો બગડો, વધી પડી 1, 1 ને 3 = 4,
4234, तो 73 × 58 बराबर 4234। हवे जोईए त्यारबाद बीजो दाखलो। बीजा दाखला में आपने एवी ज रीते चौरस बॉक्स दौरेला देखाई रहा है। आमा विद्यार्थी मित्रों जोईए तो एकम दशक अने सौ, आमा पण एकम दशक अने सौ, तो आमा आपणे एकम दशक अने सौ, एकम दशक अने सौ एवी रीते त्रण त्रण खाना दोरीशुं। अहींया एकम अने दशक हता तो आपणे बे बे खाना दोर्या हता, आमा त्रण संख्याओ छे तो आपणे त्रण खाना दोरवाना। हवे सौथी पहेला जे ऊपर संख्या आपेली छे एना एकम दशक अने सौ छूटा पाड़ीए। 400 + 3 = 30 + એકમના સ્થાને 7, હવે 134, તો 100 = 100 + 30 અને + 4, હવે ઉપરની સંખ્યાઓ વાળી લખી દઈએ તો 400 + 30 અને ત્યારબાદ 7, હવે નીચેની સંખ્યાઓને ઊભી લખીએ તો 100, 30 અને 4। હવે કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર। સૌથી પહેલાં સંખ્યા લખી દઈએ એ માટે 400 × 100, ત્યારબાદ અહીંયા 30 છે અને અહીંયા 100 છે તો 30 × 100, ત્યારબાદ ઉપર 7 છે તો અહીંયા લખીશું 7 × અહીંયા 100 છે તો 100। હવે બીજી લાઇનમાં લખીએ 400 × 30, ત્યારબાદ 30 × 30, ત્યારબાદ ઉપર આપેલા છે 7 × અહીંયા 30 આપેલા છે તો લખીશું 30। હવે જોઈએ છેલ્લી લાઇનમાં 400 × 4, ત્યાર પછી 30 × 4 અને છેલ્લે 7 × 4। હવે આપણે ગુણાકાર કરીશું, 4 × 1 = 4, 1, 2, 3 અને 4 તો અહીંયા લખી દઈએ 40 એટલે કે 40,000, ત્યારબાદ 30 × 100 તો 3 × 1 = 3, 1, 2 અને 3 = 0 એટલે કે 3,000, ત્યારબાદ 7 × 1 = 7, 2, 0 એમને। હવે જોઈએ ત્યાર પછી 4 × 3 = 12, 1, 2 અને 3 = 0 એટલે કે 12,000, ત્યાર પછી 3 × 3 = 9, 1 અને 2 = 0 એટલે કે 900, પછી 7 × 3 = 21, 0 એમને એટલે 210, ત્યાર પછી 4 × 4 = 16, 2 = 0 એટલે 1600, 4 × 3 = 12, 1 = 0 એટલે 120, 7 × 4 = 28। હવે કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આ સંખ્યાઓનો સરવાળો, તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો તો આપણે ઊભી સંખ્યાઓ લખીએ તો અહીંયા સમાય તેમ નથી, આપણે આડી લખી દઈએ પછી સરવાળો કરીશું। 40,000 + 40,000 થી મોટી ત્યાર પછીની મોટી સંખ્યા છે 12,000 પછી 3,000 + 1,600 + 1,600 પછી 12,000 છે 900 પછી 700, 900 + 700 + 210 + 120 + 28, આનો આપણે સરવાળો કરવાનો છે। અહીંયા સરવાળા માટે જગ્યા છોડી છે, આપણે બાજુમાં ઊભો સરવાળો જોઈએ બરાબર। અહીંયા એ સંખ્યાઓ લખીએ, 40,000 + 12,000 ત્યારબાદ 3,000 ભૂલ ના પડે તેટલી 0, 3,000 પછી 1,600 + 900 + 700 + 210 + 120 + 28। આપણે આ રકમનો સરવાળો કરીશું,
ભૂલ ના પડે તેની ધ્યાન રાખજો. શૂન્ય 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 અને આઠ, તો અહીંયા આઠ. હવે ઉપરથી અહીંયા બધે શૂન્ય છે, અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ, પછી શૂન્ય શૂન્ય શૂન્ય, છ ને નવ, નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, પછી સાત છે તો પંદર, સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ, પચીસનો પાંચડો વધી પડી બે, બે ને બે ચાર, પાંચ છ સાત ને એક આઠ. હવે અહીંયા ચાર ને એક પાંચ, અઠાવન હજાર પાંચસો ને અઠાવન. અહીંયા જવાબ લખીશું આપણે અઠાવન હજાર પાંચસો ને અઠાવન. હવે ફરીથી આપણે આ દાખલો એકવાર સમજી લઈએ. ચારસો સાડત્રીસ ગુણ્યા એકસો ચોત્રીસ. ચારસો સાડત્રીસના સૌથી પહેલાં એકમ દશક અને સો છૂટા પાડીએ તો ચારસો વત્તા ત્રીસ વત્તા સાત. હવે એકસો ચોત્રીસના એકમ અને દશક અને સો છૂટા પાડીએ તો સો વત્તા ત્રીસ વત્તા ચાર. હવે જે ઉપરની સંખ્યા છે એને આડી લખીએ તો ચારસો ત્રીસ અને સાત. ત્યારબાદ નીચે જે સંખ્યા છે એને ઊભી લખીશું તો સો ત્રીસ અને ચાર. હવે પહેલી બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો ચારસો ગુણ્યા સો, ત્યારબાદ ત્રીસ અને આડા સો એટલે ત્રીસ ગુણ્યા સો, ત્યાર પછી સાત અને સો એટલે સાત ગુણ્યા સો, ત્યાર પછી ઉપર આપેલા છે ચારસો, બાજુમાં આપેલા છે ત્રીસ એટલે ચારસો ગુણ્યા ત્રીસ, ત્યાર પછી ત્રીસ ગુણ્યા ત્રીસ, પછી સાત ગુણ્યા અહીંયા ત્રીસ આપેલા છે તો ત્રીસ, ત્યાર પછી અહીંયા આપેલા છે ચારસો ગુણ્યા, બાજુમાં આપેલા છે એકમના સ્થાને ચાર એટલે ચાર, પછી ત્રીસ ગુણ્યા અહીંયા આપેલા છે ચાર તો અહીંયા લખીશું ચાર, ત્યાર પછી સાત ગુણ્યા બીજી સંખ્યાનો એકમનો અંક એટલે ચાર. હવે આ સંખ્યાઓનો ગુણાકાર જોઈએ. ચાર એકા ચાર, એક બે ત્રણ અને ચાર શૂન્ય તો ચાલીસ હજાર, ત્યાર પછી ત્રીસ ગુણ્યા સો તો ત્રણ એકા ત્રણ અને એક બે અને ત્રણ શૂન્ય એટલે કે ત્રણ હજાર, ત્યાર પછી સાત ગુણ્યા સો, સાત ગુણ્યા સો કરશો તો જવાબ આવશે સાતસો, ત્યાર પછી ચાર તરી બાર, એક બે અને ત્રણ શૂન્ય એટલે કે બાર હજાર, પછી ત્રણ તરી નવ, એક અને બે શૂન્ય એટલે નવસો, પછી સાત તરી એકવીસ, શૂન્ય એમનેમ એટલે બસો દસ, ત્યાર પછી ચોકું ચોકું સોળ, બે શૂન્ય એમનેમ એટલે સોળસો, પછી ચાર તરી બાર, એક શૂન્ય એટલે એકસો ને વીસ, પછી સાત ચોક અઠ્યાવીસ. હવે અહીંયા જે સંખ્યાઓ છે એને આપણે ઉતરતા ક્રમમાં એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા ત્યારબાદ નાની 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 એવી રીતે સંખ્યાઓને લખતા જઈશું અને પછી એનો સરવાળો કરીશું. ચાલીસ હજાર, ત્યારબાદ બાર હજાર, પછી ત્રણ હજાર, ત્યારબાદ સોળસો, પછી નવસો, ત્યારબાદ સાતસો, પછી બસો દસ, એકસો વીસ અને અઠ્યાવીસ. હવે અહીંયા બધી સંખ્યાઓ લખાઈ ગઈ. હવે આપણે આનો સરવાળો જોઈશું. ત્યાં બાજુમાં જોઈએ ચાલીસ હજાર, પછી બાર હજાર, ત્યારબાદ ત્રણ હજાર, સોળસો, નવસો, સાતસો, બસો દસ, એકસો વીસ અને અઠ્યાવીસ. આનો સરવાળો કરીએ ફરીથી. આ સ્થાનમાં બધે શૂન્ય છે અને છેલ્લે આઠ છે એટલે અહીંયા આઠ, ત્યારબાદ શૂન્ય 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 શૂન્ય, એક બે ત્રણ ચાર પાંચ પાંચ, પછી શૂન્ય શૂન્ય શૂન્ય, છ ને નવ, છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, પંદરમાં પછી સાત ઉમેરવાના છે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ, બાવીસ ને બે ત્રેવીસ ચોવીસ અને એક પચીસ, પચીસનો પાંચડો વધી પડી બે, બે પછી શૂન્ય, બે ને બે ચાર, પાંચ છ સાત ને એક આઠ. અહીંયા બધે શૂન્ય છે એટલે અહીંયા લખાશે હવે આઠ, પછી ચાર ને એક પાંચ, અહીંયા બધે શૂન્ય છે, અઠાવન હજાર પાંચસો ને અઠાવન. તો અહીંયા આપણે જવાબ લખ્યો છે અઠાવન હજાર પાંચસો ને અઠાવન. હવે જોઈએ આ દાખલા સડસઠ ગુણ્યા અઢાર. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ચોરસ બોક્સ નથી દોર્યા એટલે કે આપણે આ દાખલાઓને ચોરસ બોક્સની રીતે ગણવાના નથી, આપણે બીજી કોઈ રીતે ગણીએ. લખીએ અહીંયા સડસઠ ગુણ્યા અઢાર. હવે આજે અઢાર છે એના એકમ અને દશક છૂટા પાડો તો દસ વત્તા આઠ. હવે સડસઠનો પહેલાં દસ સાથે ગુણાકાર,
सड़सठ नो पेला एकम साथ गुणाकार सड़सठ गुणिया आठ अने त्यार बाद सड़सठ नो दस एटले के दशक साथ गुणाकार सड़सठ गुणिया आठ करवाना छे। आठ सीता छप्पन नो छगड़ो वधी पड़ी पांच, आठ छंग अड़तालीस, ओगणपचास पचास, एकावन बावन अने त्रेपन वत्ता एकम दशकनी शून्य सात एका सात छ एका छ। हवे करीशुं आनो सरवाळो। छ ने शून्य छ, सात ने त्रण, आठ नौ दसनी शून्य वधी पड़ी एक, पांच ने एक छ, छ ने छ बार, बारसो ने छ। आ दाखलो आपणे ફરીથી જોઈએ। સડસઠ ગુણ્યા અઢાર નીચે જે સંખ્યા આપેલી છે એના ગુણાકાર પછીને એના એકમ અને દશક છૂટા પાડીએ। અઢાર છે તો દસ વત્તા આઠ। હવે ઉપર જે સંખ્યા છે મતલબ કે જેની સાથે આપણે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એને પહેલાં એકમની સાથે ગુણીએ સડસઠ ગુણ્યા આઠ, ત્યારબાદ એને દશક સાથે ગુણીશું એટલે સડસઠ ગુણ્યા દસ। હવે આ આપણે આ રીતના દાખલા જ્યારે આ પ્રકરણ ભણ્યું હતું પુસ્તકમાંથી ત્યારે જોઈ ગયા છીએ। હવે જોઈએ આઠ સિત્તા છપ્પનનો છગડો વધી પડી પાંચ, આઠ છ અડતાલીસ, ઓગણપચાસ પચાસ, એકાવન બાવન અને ત્રેપન પાંચસો ને છત્રીસ વત્તા સડસઠ ગુણ્યા દસ। એકમ અને દશક બે સંખ્યા છે, અહીંયા શૂન્ય મૂકીશું। એક સિત્તા સાત, એક છ છ, સરવાળો કરીએ છ ને શૂન્ય છ, ત્રણ ને સાત દસ, દસની શૂન્ય વધી પડી એક, પાંચ ને એક છ, છ ને છ બાર, બારસો ને છ। હવે જોઈએ ત્યારબાદ બીજો દાખલો એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું, એકાણું છે એમાં પણ આપણે એકમ અને દશક છૂટા પાડીશું એટલે નેવું વત્તા એક। હવે આ જે સંખ્યા છે એને પહેલાં એકમ સાથે ગુણીશું પછી આ સંખ્યાને દશક સાથે ગુણીશું એટલે એકસો અઠ્યાસી ગુણ્યા એક, ત્યારબાદ એકસો અઠ્યાસી ગુણ્યા નેવું, એક ઈઠા આઠ, એક ઈઠા આઠ, એક એકા એક। હવે કરીશું સરવાળાની નિશાની એકમ અને દશકની શૂન્ય, નવ ઈઠા બોતેર, બોતેરનો બગડો વધી પડી સાત, નવ ઈઠા બોતેર, બોતેર ને સાત, તોતેર ચુંમોતેર, પંચોતેર, છોતેર, સિત્યોતેર, ઇઠ્યોતેર ને ઓગણએંસી, ઓગણએંસીનો નવડો વધી પડી સાત, નવ એકા નવ, નવ ને સાત દસ, અગિયાર બાર, તેર ચૌદ, પંદર અને સોળ। ઉપર બે શૂન્ય મૂકી દઈએ સરવાળામાં ભૂલ ના પડે તેથી। હવે આઠ ને શૂન્ય આઠ, આઠ ને બે દસ, દસની શૂન્ય વધી પડી એક, એક ને એક બે, બે ને નવ અગિયાર, અગિયારનો એકડો વધી પડી એક, છ ને એક સાત, એકના એક, સત્તર હજાર એકસો ને આઠ જવાબ આવે છે। હવે આ દાખલાને આપણે ફરીથી જોઈએ એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું, અહીંયા એકસો અઠ્યાસી છે ગુણાકાર પછી એકાણું આપેલા છે એના પહેલાં એકમ અને દશક છૂટા પાડીએ તો નેવું વત્તા એક। હવે એકસો અઠ્યાસીને પહેલાં એકમ સાથે એટલે કે એક સાથે ગુણીશું, અહીંયા લખીએ કૌંસમાં એકસો અઠ્યાસી ગુણ્યા એક, ત્યાર પછી એકસો અઠ્યાસીને દશક સાથે ગુણીશું એટલે એકસો અઠ્યાસી ગુણ્યા નેવું। હવે ઉપર જે લખ્યું છે એનો ગુણાકાર કરીએ એક ઈઠા આઠ, એક ઈઠા આઠ, એક એકા એક। હવે નીચેની સંખ્યાનો ગુણાકાર કરીએ, નીચેની સંખ્યામાં તમને એકમ અને દશક આપેલા છે તો પહેલાં એકમ અને દશકની શૂન્ય, પછી નવ ઈઠા બોતેર, બોતેરનો બગડો વધી પડી સાત, નવ ઈઠા બોતેર, બોતેર ને સાત, તોતેર ચુંમોતેર, પંચોતેર, છોતેર, સિત્યોતેર, ઇઠ્યોતેર અને ઓગણએંસી, ઓગણએંસીનો નવ વધી પડી સાત, નવ એકા નવ, નવ ને સાત, નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, અહીંયા લખાશે સોળ। હવે સરવાળો કરીએ આઠ અને શૂન્ય આઠ, આઠ ને બે દસ, દસની શૂન્ય વધી પડી એક, એક ને એક બે, બે ને નવ અગિયાર, અગિયારનો એકડો વધી પડી એક, એક ને છ સાત, એકના એક, સત્તર હજાર એકસો ને આઠ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા, ગુણાકારના દાખલા શીખ્યા એક બોક્સવાળી રીતે
અને બીજા ઊભી એકમ અને દશકની રીતે. આવી રીત આપણે પાંચમા ધોરણમાં એટલે કે આ વર્ષે જ શીખ્યા છીએ. આગળના ધોરણની અંદર આપણે સાદા ગુણાકાર કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ બોર્ડ ઉપર દાખલા ગણ્યા છીએ એ દાખલા તમારે તમારી નોટબુકની અંદર પુનરાવર્તન કરીને લખવાના છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.